नमस्कार मित्रों, आज ना वीडियो नी अंदर धोरण 8 विषय गुजराती प्रथम सत्रांत कसोटी ना संपूर्ण पेपर ने सॉल्यूशन विषय माहिती मेळवना छे। मित्रों, वीडियो नी शुरुआत करता पहला जो तुम चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब करीने बेल आइकन पर क्लिक करी देजो, एटले जरा चैनल में नवो वीडियो अपलोड थाय तेनी माहिती तमने सौथी पहला ने सौथी झड़पथी मळती रहे। अने वीडियो ना सॉल्यूशन नी पीडीएफ फाइल, पेपर नी पीडीएफ फाइल डाउनलोड करवा माटे वीडियो ना डिस्क्रिप्शन बॉक्स में तमने लिंक आपेली छे, તે લિંક ઉપર તમે ક્લિક કરીને પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। અને ધોરણ 8ના બધા જ વિષયોના પ્રથમ કસોટીના પેપર તમને સોલ્યુશનના વિડિયો તમારે જોવાના બાકી હોય તો એ પણ તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ પણ તમે ચેક કરી શકો છો। અને આ વિડિયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 8ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે। તો સૌથી પહેલા વિષય છે ગુજરાતી ધોરણ 8 છે, પ્રથમ સત્રાંત કસોટી, સમય 3 કલાક આવશે અને કુલ ગુણ તમારો 80 માર્ક્સનું પેપર છે। સૌથી પહેલા આપણે લેશું પ્રશ્ન નંબર 1, જેમાં લખ્યું કે નીચેના પ્રશ્નનો સાચો વિકલ્પ શોધી જવાબ આપણે લખવાના છે। તમને 6 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે। પહેલો સવાલ છે, ઠંડીમાં મૂજ કાયા થથરે, કાવ્ય પંક્તિમાં કાયા શબ્દનો અર્થ શું થાય? કાયા એટલે શું થાય ભાઈ? શરીર થાય। શું થાય? શરીર, એટલે ઓપ્શન ગ જવાબ આવશે। ત્યાર પછી માતાની આંગળીના ટેરવાના સ્પર્શથી બાળકોને શાની અનુભૂતિ થતી? તો કે માતાના આંગળીના ઓપ્શન આપ્યા તમને, આનંદ, દુઃખ, શોક કે પીડા। પછીનો સવાલ તમને આપ્યો છે, કવિ કોને જીવતા પ્રેત માને છે? તો એમાં જવાબ શું આવશે ભાઈ? અંધશ્રદ્ધાળુ લોકોને। ત્યાર પછી આજ આનંદ કાવ્યનો પ્રકાર, આજ આનંદ શું છે ભાઈ? તમારે કહેવાનું છે કે સોનેટ છે, ગઝલ છે, લોકગીત છે કે હાઈકુ છે। પછી એકદ ચિનગારી, પછી કાવ્યમાં ચિનગારીનો અર્થ શું થાય? તો તણખો થાય। શું થાય? તણખો, બરાબર। ચલો 6 નંબરનો પવિત્ર જગ્યા કે પવિત્ર વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે, એને કે શું કહેવાય છે? એને પ્રદક્ષિણા કહેવાય। શું કહેવાય? પ્રદક્ષિણા। તો અહીં તમને 6 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે। આગળ લેશું પ્રશ્ન નંબર 1, બ જોડકા જોડો। તો કે વિશ્વનાલ ખમ્મા સાધુ સાત્વિક, જીવન મોતી ડાયની સામે, ધૂળિય માર્ગ, આજ આનંદ, એક દે ચિનગારી અને તને ઓળખું છું માં, બરાબર। ચલો ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, 5 માર્ક્સની છે। તો કે ચાંદો સળગ્યો ત્યાંથી તમારે શરૂ કરવાની, અને મહાનલ એક જ બે ચિનગારી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2ની આપણે ચર્ચા કરીએ, જેમાં તમને કોઈ પણ 3 લખવાના છે, 6 ગુણનો પ્રશ્ન છે। ચાલો સૌથી પહેલા ચૂમો ભીસ્તી પાઠમાં વેણુની સમજદારીની કેવી રીતે વ્યક્ત થઈ છે સમજાવવાની છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, દોડતો મહેમાન શા માટે થંભી ગયો? ત્યાર પછી તામ્રપત્ર લેખમાં શું લખેલું હતું? ઓકે, ત્યાર પછી બ છે, સવિસ્તાર જવાબ લખો। પેલો સવાલ છે, ગ્રીન સિટી વિશે તમારા શબ્દોમાં લખો, 4 માર્ક્સનો પ્રશ્ન છે। પછી દેવળિયા ગામની ધૂળેટીનું વર્ણન કરો, આ પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે। આ બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તે લિંક ઉપર તમે ક્લિક કરીને પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી ક નંબરનો સવાલ, કારણ આપો। તો કે 6 માર્ક્સનો પ્રશ્ન છે તમારો। તો કે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી જરૂરી છે કારણ કે, બરાબર। ત્યાર પછીનો પ્રશ્ન, ઝુમાએ ઘણા તડકા છાંયડા જોયા હતા? ત્યાર પછી વખારમાંનું બધું અને દેશની ભૂખી મરતી પ્રજા માટે હતું। ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તે લિંક ઉપર તમે ક્લિક કરીને પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। પ્રશ્ન નંબર 3 આપ્યો છે, સૂચના પ્રમાણે લખો, પેલો સંધિ છૂટી પાડો, બરાબર, મહાનલ અને કવિન્દ્ર। ત્યાર પછીનો પ્રશ્ન છે, અલંકાર ઓળખાવો? તો કે સંસાર સાગર તરવો મુશ્કેલ છે, બરાબર। ત્યાર પછી નાણાં વગરનો નાથિયો નાથે નાથાલા ન ન નહીં, એટલે શું કે વર્ણાનુપ્રાસ કહેવાશે? ચલો ત્યાર પછી વાક્યનો પ્રકાર ઓળખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન, મહાનલ તરફથી 1 ચિનગારી અપાઈ અને નયનથી સવારમાં ફરવા નીકળાયું। ત્યાર પછી 4 નંબરના સવાલની વાત કરીએ, શબ્દ શું માટે 1 શબ્દ આપવાનો છે? ભૂતકાળના પ્રસંગો, અનુભવ, વિચારો વગેરે ચિત્તમાં સંધરવાની શક્તિ। ત્યાર પછી વૃદ્ધ છતાં મજબૂત બાંધન, એને ખડતલ કહેવાય, શું કહેવાય? ખડતલ કહેવાશે 2 નંબરમાં। પછી 5 નંબરનો સવાલ આપ્યો, વાક્યમાં લીટી દોરેલા વિશેષના પ્રકાર ઓળખાવો, સાહિલ નીચો છે, ત્યાર પછી તમારી લાલ પેન મને આપો। ચાલો 6 નંબરનો સવાલ, કહેવતનો અર્થ લખો, ચેતતા નર સદા સુખી, ત્યાર પછી રૂઢિપ્રયોગ આપેલો છે, ઝુમાએ જીવનમાં ઘણા તડકા છેડા જોયા। 7 નંબરનો પ્રશ્ન, નીચેના શબ્દનો સમાન શબ્દ આપો, એક તો સ્મરણ છે, અલ્પાહાર છે અને પૃથ્વી છે। ત્યાર પછીનો સાચી જોડણી લખો, તો કે ગમે તે 2 લખવાની છે, 1 ટિકિટ છે, લક્ષાધિપતિ છે અને વિશિષ્ટ છે, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 4,
पत्र लेखन आपणे करवानो छे तमारी शाळामां योजायेल विज्ञान मेळानो पत्र तमारा मित्रने लखो जे तमारो 5 गुणनो प्रश्न छे। तो के कोई पण बे एक विषय निबंध लखवानो छे 10 गुणनो छे। तो के मारो प्रिय तहेवार, मारो प्रिय फिल्म के आदर्श ग्राम, बराबर आ प्रश्न नंबर 4 हतो। संपूर्ण सोल्यूशन प्रश्न नंबर 4 नो तमने डिस्क्रिप्शन बॉक्स में लिंक आपेली छे ज्यांथी तमने मळी जशे। प्रश्न नंबर 5 छे फकरो वाच, नीचेना प्रश्नना जवाबो 5 માર્ક્સના સવાલ છે। તેમાં તમને 5-6 લીટર પેરેગ્રાફ આપેલો છે અને તમને 5 સવાલ આપેલા છે। મસક એટલે શું થાય ભાઈ? તો કે મસક એટલે ચામડાનું સાધન। પછી ગધપ એટલે શું થશે? પછી શેઠને નોકર એટલે કોણ? ઝુમું શું કામ કરતો અને ઝુમાની હંમેશાની શેં ખરીદી હતી? બરાબર, તો આ રીતના 5 સવાલ તમને આપેલા છે। ત્યાર પછી બહુ છે વિચાર વિસ્તાર કરો, ગમે તે બે તમારે લખવાના થાય છે। એક તો છે મંદોર ખાન, ત્યાર પછી ઝુમો અને દેશભક્ત ઝઘડો છે, કોઈ પણ બે લખવાના છે। ત્યાર પછી ક નંબરનો સવાલ તમને આપ્યો છે, આની અંદર નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ લખો, ગમે તે 3-6 ગુણનો પ્રશ્ન છે। લેખકે અઢિયાના કેવી રીતે મેળવ્યા હતા? ત્યાર પછીનો પ્રશ્ન છે કે લોકોએ આનંદ શાંતિ પ્રસર્યો છે? 3 નંબરનો ઝુમા વેણુના મૈત્રીઓ ક્યાં ક્યાં પ્રગટ થાય છે? 4 નંબરનો વાત વિપત્તિની ભારી શા માટે છે? તો આ રીતના બરાબર સવાલ છે। સંપૂર્ણ સોલ્યુશન ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો। તો હા, તો મિત્રો ધોરણ 8ના વિદ્યાર્થીઓનું ગુજરાતી પ્રથમ પરીક્ષાના મોડલ પ્રશ્ન પેપર, આઈએમપી પ્રશ્ન પેપર વિશે વાત। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। મળીશું આવો નવો વિડીયોમાં।